ગોંડલ અને રાજકોટના ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ હતી ત્રણ થી ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગનો બનાવ કેવી રીતે બન્યો તેની તપાસ આગળ હાથ ધરાઈ છે સાપર વેરાવળ પોલીસને જાણ થતા ઘટના સ્થળે સ્ટાફ દોડી ગયો હતો અને રાજકોટ અને ગોંડલની ફાયર બ્રિગેડની ટીમોએ ફેક્ટરીઓ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ વધુ વિકરાળ બની હતી જેમાં આજુબાજુના સાત જેટલા શેડમાં પણ આગ પ્રસરાઈ જતા વિકરાળ સ્વરૂપ લીધું હતું અને અંદર પુઠ્ઠા અને પ્લાસ્ટિકના ગઠ્ઠા બળીને ખાખ થયા હતા લાખોના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આગને કાબૂમાં લઈને રાહતનો શ્વાસ લીધો હતો જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે બ્યુરો રિપોર્ટ પંકજ ટીરાવત સાપર વેરાવળ